જય સ્વામિનારાયણ. આવતીકાલે જેઠ સુદ દસમ, એટલે આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અંતર્ધ્યાન તિથિ છે. સમગ્ર સત્સંગની અંદર, દરેક મંદિરોમાં, સત્સંગ મંડળોની અંદર યથાશક્તિ ધૂન, કીર્તન, ભજન, સભા દ્વારા અંતર્ધ્યાન તિથિ ઉજવણી થાય છે. આવતીકાલે સવારે શણગાર આરતી પછી ખાંધલી નિવાસી શેઠ ઘનશ્યામભાઈ દ્વારા બધા જ ભક્તોને લાડુનો પ્રસાદ આપવામાં આવશે. ત્યારબાદ નિજ મંદિરમાં રાજભોગ આરતી બાદ અમૃતસવ, એક ટ્રક ભરીને કેરી ભક્તોએ અહીંયા વડતાલ મોકલી છે, એ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવને અર્પણ કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી એ અમૃતસવના દર્શન થશે. અમૃતસવ બાદ એ તમામ કેરીઓ આજુબાજુના ગામડાના નાના નાના જે ભૂલકાઓ છે એમને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે. સાંજે 5 થી 7 નવા ભોજનાલયની અંદર જે રવિ સભા ચાલે છે એને બરાબર 1 વર્ષ પૂરું થાય છે, એટલે એનો વાર્ષિક ઉત્સવ આજુબાજુના ગામડાઓના તમામ ભક્તો સાથે મળી ખૂબ ધામધૂમથી ઉજવીશું. એટલે અમૃતસવ, અંતર્ધ્યાન તિથિ, વાર્ષિક સભા રવિસભાની, અને ખાસ ગંગા દશહેરા છે, ગંગાજીના અવતરણને પણ ખૂબ આનંદ ઉમંગ સાથે આપણે મનાવીશું. તો આવો આવતીકાલે સૌ સાથે મળી મહારાજની અંતર્ધ્યાન તિથિ, રવિસભા, અમૃતસવ અને ગંગા દશહેરાનો લાભ લઈએ. જય સ્વામિનારાયણ.